रीजन चेयरमैन की परमिशन से उनकी भावना थी कि लोकेश मुनि यहाँ पर उपस्थित हो, उस समय मैं उनके बारे में थोड़ा दो शब्द कहूँ। मैंने कहा मैं हूँ नहीं, अगर पहुँच गया तो ज़रूर दो शब्द मैं बात करूँगा। नरेंद्र भाई ने लोकेश मुनि के बारे में पूरा उनका बायोडाटा बताया, जो वर्ड टू वर्ड, लाइन टू लाइन, मतलब एक पूरी किताब है उनके बायोडाटा की, अगर कहूँ तो अभी बड़ी बात नहीं है। एक एक लाइन वाँचवा जेवी है, एक एक जगह वाँचवा जेवी है, पर मूळ 33 વર્ષના એમના જે આ કાલની અંદર હું છેલ્લા 20 વર્ષથી એના સંપર્કમાં છું સાહેબના, અને જે 20 વર્ષની અંદર આપણે જે લાયન્સ ક્લબ 100 સંસ્થા જે ભરતભી કામ કરે છે ને, એક વ્યક્તિ તરીકે કામ કરે છે। ઇન્ડિયાના જેટલા બી રાષ્ટ્ર સંત હોય બધાને એક પ્લેટફોર્મ પર મૂકી દો, બધાની જોડે બેસીને કામ કરે છે, બધાને સાથે લઈને કામ કરે છે। ઇન્ડિયાના જેટલા બી છેલ્લા વર્ષના પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, જજીસ હોય, કોઈ બી ક્ષેત્રના હોય, પોલિટિક્સ હોય કે ધર્મગુરુ હોય, બધાની સાથે લઈને એમનું એક હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોમ્યુનલ હાર્મની એમનો મૂળ વિષય છે। મારે કહેવાનું, હું અહીંયા આવવાનું મારું મેઇન તાત્પર્ય એવું છે કે સરિતાજી આપકો બહોત બહોત આભાર કે આપ લોકેશ મુનિ કો હમ સબ કે બીચમાં લેકર આયે હૈ, એ હમારે લીએ બહોત બડી સૌભાગ્ય કી બાત હૈ। મતલબ 1% આર્મી કહું તો ભી ચાલે, આજે ઇઝ એમ્બેસેડર ઓફ જૈનિઝમ કહું તો ભી ચાલે। નરેન્દ્ર મોદી સાહેબનું 2014ની અંદર જ્યારે શપથવિધિ હતી તો એક ફક્ત જૈન સંત જો પહેલી રોમાં જો બેઠા હોય તો આ દેને લોકેશ મુનિ હતા એ ફેરી। મતલબ હજારો એક્ઝામ્પલ છે, એ યુવાનોની અંદર ઉર્જા ભરે છે, શક્તિ ભરે છે। પેરિસમાં હોય, રોમમાં હોય, જર્મનમાં હોય, યુએસમાં હોય, કા ખાલી અમદાવાદ ગુજરાતની વાત નથી, નોટ ઇન ઇન્ડિયા, વેર એવર યુ ગો, વોટ એવર, આજની તારીખની અંદર એ એવા રાષ્ટ્ર સંત છે કે આપણે એમને અહીંયા પાઈને આપણા માટે તો ધન્ય છે જ, આપણે લાભ જ મળશે। પણ હું સૌરભભાઈને ખાસ કહીશ, અને પાસ ગવર્નર છે મુકેશભાઈ પછી બોલવાના છે, કે ઇઝ ધ એમ્બેસેડર ઓફ લાઇનિઝમ। આપણે જેટલું બી કામ કરીએ છીએ માનવતાનું, એની અંદર એ કેમ કે આટલા બધા ફરે છે અને બધાની સાથે છે, તો આની ચર્ચા પછી આગળ વન ટુ વન બેસિસ પર વાત કરીશું। પણ રિયલી આજે મને પોતાને બહુ ખુશી છે કે લોકેશ મુનિ ઉપસ્થિત છે, ઓર સરિતાજી જૈસે મેં આપકો કહા થા, વૈસે મેં મેરી ભાવના ભી વ્યક્ત કી હૈ, જ્યાદા સમય કા નહીં લેતે હુએ, પણ હમ ધન્ય હૈ લોકેશ મુનિ કો પાકે, ઓમ અરમ, થેન્ક યુ। અભી 5 તારીખ કો એ રોમ મેં થે, પોપ કે સાથ મેં થે, વહાં પે ઉન્હોને ફેલિસિટેશન હુઆ। મતલબ મેં કહું, ધેર આર થાઉઝન્ડ્સ ઓફ થિંગ્સ દેટ આઈ કેન નેરેટ રાઇટ નાઉ, બટ આઈ નો ધેર ઇઝ અ શોર્ટેજ ઓફ ધ ટાઈમ, સો ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ નોટ પોસિબલ ફોર મી ટુ શેર વિથ યુ, બટ વન થિંગ આઈ કેન ટેલ યુ, એક વ્યક્તિ કેવું ચમત્કાર કરી શકે, આખું ડાયમેન્શન કેવી રીતે ચેન્જ કરી શકે, એ અહીંયા આગળ રથયાત્રામાં જ્યારે આપણે 2002ની અંદર જે સૌથી મોટી ધમાલ થઈ હતી, ગોધરાકાંડ થયું હતું, એ ફેરી બી બધાને સાથે બેડીસી અને એક રૂપમાં લાવવામાં મહારાજ સાહેબનો સૌથી મોટો હાથ હતો, એમાં હું એમની જોડે હતો, સહભાગી અમને મોકલવાનો સમય મળ્યો હતો, પણ એમનો એક જ ઉદ્દેશ્ય રહે છે કે માનવ માનવ કે લીએ સાથ મેં મિલકર કામ કરે, માનવતાનો મશિયા એવા લોકેશ મુનિ, ઓમ અરમ।